સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેમાં કૌભાંડ આચરાતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહ્યા છે. મોટા વરાછામાં આવેલ સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં જે લોકોના ટેસ્ટ જ ન કરાયા હોય તેઓના ફોર્મ ભરી નેગેટિવ રિપોર્ટ અપાઈ રહ્યો છે. હાલ તો આ મામલે હોબાળો થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી. કોરોનાની મહામારીને ધ્યાને લઈ હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં કૌભાંડ આચરાતું હોવાના આક્ષેપો અનેકવાર થયા છે. ત્યારે બુધવારના રોજ મોટા વરાછા સુદામા ચોક પાસે સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં મનપાની રેપિડ ટેસ્ટ ગાડી પહોંચી હતી, જ્યાં જે ફોર્મમાં રેપિડ ટેસ્ટ કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે તે લોકોને ફોન કરી પૂછતા તેઓ દ્વારા પોતાનો કોઈ જ રિપોર્ટ કઢાવ્યો જ ન હોવાનું જણાવ્યું છે. જ્યારે અને કેટલાક ફોર્મમાં માત્ર જે તે વ્યક્તિના નામે જ હોય તબીબની સહી પણ ન હોવાનો ઉલ્લેખ હોવાનો આમ આદમી પાર્ટી એટલે કે આપે આક્ષેપ કરતા લોકો ભેગા થયા હતા, જેને લઈ પોલીસ પણ સ્થળે દોડી જવા પામી હતી. મારું નામ તુષાર મેપાણી છે. આજે અમે સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં SMC નો જે ધન્વંતરી રથ આવ્યો હતો કોરોના રેપિડ ટેસ્ટિંગ માટે, તો એના ચેકિંગ માટે અમે આવ્યા હતા. તો અમને નજરે ચડ્યું કે સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં જેટલા રિપોર્ટો આ લોકોએ બનાવ્યા છે એ તમામ રિપોર્ટો ફરજી હતા. લોકો અહીંયા સોસાયટીમાં ઉપલબ્ધ છે પણ તમામ લોકોના અમે પૂછપરછ કરતા એક પણ રિપોર્ટ થયા નથી. એ લોકોના નામ અંદર નોંધી દેવામાં આવ્યા છે, બાયોમેડિકલ કીટ પણ નોંધી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો ડોક્ટરોની સિગ્નેચર પણ કરી દેવામાં આવી છે અને રિપોર્ટ પણ નેગેટિવ દર્શાવી દેવામાં આવ્યા છે અને એક પણ રિપોર્ટ થયા નથી. આવું જ સમગ્ર સુરત શહેરની તમામ સોસાયટીઓમાં ખોટા રિપોર્ટો થઈ રહ્યા છે. એકચ્યુઅલી ખોટા તો નહીં પણ રિપોર્ટ જ થતા નથી અને તમામ રિપોર્ટો તો પણ ટાર્ગેટ પૂરો કરવા માટે દર્શાવી દેવામાં આવે છે અને જે રિપોર્ટ પણ કરે છે એ ઓથોરાઇઝ ડોક્ટરની જગ્યાએ ખાલી સ્ટુડન્ટોને મોકલી દેવામાં આવે છે. આમ સમગ્ર સુરત શહેરમાં કોરોનાના નામે રેપિડ ટેસ્ટિંગનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ રજૂઆત તમે કોને કોને કરી હતી અને તમે જયારે આ કૌભાંડ પકડ્યું ત્યારે કોઈને ફોન કરી અને કોઈને જાણકારી SMC ના અધિકારીઓને આપી કે કેમ? આ માટે અમે SMC ના આરોગ્ય જે મંત્રી છે, SMC ના જે હેલ્થ કમિશનર એવા ડોક્ટર નાયક સાહેબને પણ અમે ફોન કરીને રજૂઆત કરી છે, તથા આપણા આરોગ્ય મંત્રી હેલ્થ મિનિસ્ટર ગુજરાત સ્ટેટના એવા કુમારભાઈ કાનાણીને પણ ફરિયાદ કરી છે. હવે જોવું રહ્યું કે આપણા કુમારભાઈ કાનાણી તથા આપણા હેલ્થ કમિશનર આ ડોક્ટરો ઉપર તથા ભ્રષ્ટ તંત્ર ઉપર કેવા પગલાં લઈ રહ્યા છે. અહીંયા પોલીસ મોકલીને આ લોકોએ એવો આરોપ લગાવ્યો કે અમારી સાથે છેડતી થઈ રહી છે, આવા ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને સમગ્ર સોસાયટીમાં CCTV કેમેરા છે અને લોકો હાજર હતા, એટલે આ લોકશાહી દબાવવાનો ક્યાંક ને ક્યાંક મુદ્દો છે. હવે લોકશાહી જેવું રહ્યું નથી અને તાનાશાહી સરકાર બની ગઈ છે. વાનમાં જયારે તમે તપાસ કરી તો વાનમાં જે હતા એ કઈ કેટેગરીના, કઈ ડિગ્રીના ડોક્ટરો હતા એ તમને શું જાણવા માલુમ પડ્યું? એ લોકોને અમે પૂછતા એવું જણાવ્યું કે અમે ડોક્ટર નથી, અમે સ્ટુડન્ટ છીએ, અમે હજુ ભણીએ છીએ. એટલે સ્ટુડન્ટોને આ લોકો મોકલીને કોરોનાના ટેસ્ટિંગ રિપોર્ટ જે ઉપર દર્શાવવો પડે છે, ટાર્ગેટો પૂરા કરવા પડે છે, એ માટે ખાલી ને ખાલી ફક્ત ખોટા રિપોર્ટો બનાવી દે છે જાતે. ચંદ્રિકાબેન લક્ષ્મણ વેત્રાપસિયા. મારો રિપોર્ટ કોઈ કરવા આવેલું નથી તો સત્તા રિપોર્ટ આવી ગયો. હવે પછી તમારું રહેવાનું કઈ જગ્યાએ? સાહેબ મિલન રેસ્ટેડી C2 105 નંબર. ધન્વંતરી રથ તમારી સોસાયટીમાં આવેલો હતો? ધન્વંતરી રથ અમારા સોસાયટીમાં આવેલો નથી, કોઈ ટેસ્ટિંગ કરાવ્યું નથી, સત્તા રિપોર્ટ આવી ગયો. હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીમાં રેપિડ ટેસ્ટના નામે કૌભાંડ આચરાતું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહ્યો છે, ત્યારે આ મામલે મનપા દ્વારા શું નિવેદન અપાય છે તે જોવું રહ્યું. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G10 ન્યૂઝ.